કિંમતી છે, કારણ કે ગુમાવેલું ધન આપણે ફરીથી પાછું મેળવી શકીશું, પણ જો એક વખત સમયને ગુમાવી દીધું તો તેને ક્યારેય નહીં મેળવી શકીએ. સમય માટે કહેવત છે કે સમય અને ભરતી ઓઢ ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતા નથી, અર્થાત સમય કોઈની પણ રાહ જોયા વગર નિરંતર ચાલતો જ રહે છે. સમય વહેતી નદી જેવો છે, જે લગાતાર આગળ જ વધતો રહે છે, ક્યારેય પાછો વળતો નથી. આ સંસારમાં સમય જ સૌથી ખૂબ તાકાતવર અને શક્તિશાળી છે. તે એક આળસુ વ્યક્તિને નષ્ટ કરવાની સાથે કઠોર પરિશ્રમ કરનારને તાકાત પણ આપે છે. સમય બધા માટે અનમોલ છે, તેમજ તે બધા માટે નિઃશુલ્ક પણ છે. પરંતુ ન તો કોઈ એને ખરીદી શકે છે અને ન તો કોઈ એને વેચી શકે છે. બસ માત્ર કોઈ એને બરબાદ કરે છે અને કોઈ એનો સદુપયોગ કરે છે. પરંતુ એ નિશ્ચિત છે કે જે સમયને બરબાદ કરે છે એ સમય દ્વારા નષ્ટ થાય છે, અને જે સમયનો સદુપયોગ કરે છે તે સમયના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આપણે સમયસર ભોજન નહીં લઈએ અથવા તો સમયસર પોતાની દવાઓ નહીં પીએ તો સમય આપણા સ્વાસ્થ્યને નષ્ટ કરી નાખશે. આપણે સમય અનુસાર સમયનિષ્ઠ રહેવું જોઈએ અને બધા જ કામો સમયની સાથે